তো সারা বর্তমান কারণ গ্যাস খাইয়া বা দুজন যে কাজ কেমন সিম্পল পাঁচ টেন অনেকে সাধু দরকার সারা বর্তমান কারণ এন্টার করতে গেলে উদ্যোগে আর উদ্যোগে দাঁড়িয়ে আছে কিন্তু উদ্যোগ কি আমার তোকে রোজ বলি প্রক্রিয়া দর্শন আমাকে আপনার দর্শন আমাকে তো টিম হয় এ জরুরি আমার দ্বারা ক্ষতি হয় যে দর্শন আমার ক্ষতি হবে তেমন তো কেবল হয় তো বৈজ্ঞানিক বা ভৌগোলিক নিয়ম આ બધી ઘટનાઓ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરતા હતા હવે સાદો ભૂતકાળ એટલે શું તેની ઉપયોગિતા શું છે તેનો ઉપયોગ ક્યાં થાય સૌ પ્રથમ ભૂતકાળ એટલે કે કોઈ પણ ઘટના બીતી ગઈ ક્રિયા થઈ ગઈ એટલે ભૂતકાળ કહેવામાં આવે છે બરાબર હવે ઉપયોગ શું છે કોઈ પણ ભૂતકાળ થયેલી ક્રિયા અથવા ઘટના દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે તો એ ક્રિયા પાસ્ટમાં થઈ ગઈ હોય તે દર્શાવવા માટે જો રોજબરોજની પ્રક્રિયા વર્તમાન માટે સાદા તો ભૂતકાળના રૂપ સિવાય કોઈ પણ ભૂતકાળ થઈ શકે નહીં તો કાલો ભૂતકાળ બનાવતા
કરતા એટલે કે અહીંયા પૂર્ણ લઈ જમી ઉત્પન્ન બે હું ઉત્પન્ન થાય છે બે તો એ કેમ હોય એટલે કે આ કર્મ છે વી બેન ટુ ધ કેપિટલ લાસ્ટ મંડે મતલબ એનો હે કે અમે ગયા સોમવારે મંદિરે ગયા હતા જો અહીંયા ગો હોય તો અહીંયા લાસ્ટ મંડે ના આવે કેવી રીતે એટલે ભૂતાને ઓળખવા માટે લાસ્ટ મંડે લાસ્ટ ડે લાસ્ટ મોર્નિંગ લાસ્ટ ઇવનિંગ લાસ્ટ યર લાસ્ટ મંથ આ શબ્દનો ઉપયોગ થાય છે અથવા મોટે ભાગે યસ્ટરડે શબ્દનો ઉપયોગ થાય છે તો વી બેક ટુ ધ ટેમ્પલ લાસ્ટ મંડે તો કે અમે ગયા સોમવારે મંડે ગયા હતા બીજું બીજું એક્ઝામ્પલ છે તો સ્ટુડન્ટ્સ રોક હોમવર્ક આ નેચર વાત કે રાઇટિંગ બ્રોકન હોય છે રાઈટ લે લખો ધ સ્ટુડન્ટ્સ રોક હોમવર્ક એટલે વિદ્યાર્થીઓ હોમવર્ક લખ્યું હવે આ બંને એક્ઝામ્પલ જે છે એ સાદા ભૂતકાળના છે બંને એ કામ જો શું મેં ભૂતકાળ ભૂતકાળ છે અને વાત રાઈટ ભૂતકાળ છે હવે આ વાત બતાવે હકાર વાક્ય એટલે કોઈ પણ ઉલ્લેખ કરતો પ્રશ્નાર્થ વાક્ય નથી કે કોઈ નકાર વાક્ય નથી જેમ સાદા વર્તમાનકાળમાં આપણે નકારાત્મક વાક્ય શીખ્યા એમાં આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરતા હતા કઈ કઈ જગ્યાએ આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરતો આપણે શીખ્યા હવે સાદા ભૂતકાળની અંદર નકારાત્મક અથવા પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણી પાસે સહાયક ક્રિયાપદ તરીકે ડીડ છે ત્યારે પણ એવું કર્યું આપણે કે ડુ અથવા ડઝનો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદની ક્રિયાપદની સાથે મૂળ રૂપ જ આવે તો આપણે આ વાક્યનું નકારાત્મક વાક્ય કરીએ કે વી વેન્ટ ટુ ધ ટેમ્પલ લાસ્ટ મંથ તો પ્રથમ પ્રકાર છે હવે નકારાત્મક જે રૂપ છે એ નોટ લખાવીશું હું સહાયક ક્રિયાપદ ડીડ આવશે કે વી ડીડ નોટ તો વેન્ટ નું મૂળ રૂપ થઈ જશે અહીંયા ગો તો વી ડીડ નોટ ગો ટુ ધ ટેમ્પલ લાસ્ટ મંથ ખાલી આખા ચેન્જ થશે બીટ જ્યારે વાક્યમાં આવે તો પ્રશ્ન હોય વિવેક વાક્ય હોય કે નકાર હોય ત્યારે વાક્યનું હંમેશા રાખવું કે ક્રિયાપદનું વાક્યમાં મૂળ રૂપ જ આવે બીજું વાક્ય લઈએ સ્ટુડન્ટ્સ રોટ હોમવર્ક તો રોટ આવી જ્યારે ભૂતકાળ થયેલો આપણે ચાલે પણ નકાર કરવાનો હતો તો સ્ટુડન્ટ્સ ડીડ નોટ પછી આનું મૂળ ક્રિયાપદ થાય રાઈટ હોમવર્ક ધ સ્ટુડન્ટ્સ ડીડ નોટ રાઈટ હોમવર્ક ત્યારબાદ આપણે એ પ્રશ્નાર્થક અવયવ વાક્ય લઈએ ઇન્ટ્રોગેટિવ વર્તમાન કાળમાં આપણે શીખ્યા હતા જ્યારે કોઈ પણ ઉલટ વાક્ય કે ઇન્ટ્રોગેટિવ વાક્ય બનાવો ત્યારે કર્તાનું સ્થાન સહાયક ક્રિયાપદ લે અને સહાયક ક્રિયાપદનું સ્થાન કર્તા લે આપણે આ વાક્ય જોઈએ કે વી મેન ટુ ધ ટેમ્પલ લાસ્ટ મંથ પણ આનું સહાયક ક્રિયાપદ હેડી ઉત્પન્ન છે તો સૌથી પહેલા આપણે એ મૂકીશું ડીડ વી પછી ક્રિયાપદનું મૂળ એટલે ડીડ વી ગો ટુ ધ ટેમ્પલ લાસ્ટ મંથ પ્રશ્નાર્થ વાક્ય છે કે પાછળ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે સેકન્ડ એક્ઝામ્પલ કે ધ સ્ટુડન્ટ્સ ડોટ હોમવર્ક સ્ટુડન્ટ કરતા છે ડોટ ઇઝ ધ ડી પ્લસ રાઈટ હશે તો અહીંયા ડી સાઈડ પર પૂરું થાય છે ડી ડી ધ સ્ટુડન્ટ્સ રાઈટ હોમવર્ક કરતા ની સ્થાને સાઈડ પર અને સાઈડ પર પર સ્થાને કરતા તો આ રીતે આપણે નકારાત્મક પ્રશ્ન અને સાદા વાક્યો શીખ્યા આ ઉપરાંત વર્તમાનકાળ સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળની ડિફરન્ટ એટલો છે કે એમાં સહાયક ક્રિયાપદ બે હતા તમને ડર છે કરતા તરીકે આઈ વી ધે યુ તો કોઈ બહુવચન આવેલો કે આપણે ડોનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે સહાયક ક્રિયાપદ ડુ થાય જ્યારે ઈ સી અથવા નામ આપેલું હોય ત્યારે હું સહાયક ક્રિયાપદ ડસ થતો છું ભૂતકાળની અંદર એવું કોઈ પ્રશ્ન નથી ફક્ત આપણે ડીડનો જ ઉપયોગ કરીએ છીએ ડીડનું ડીડ નોટ ટૂંકું સ્વરૂપ ડીડન પણ કરી શકાય છે બરાબર આ ઉપરાંત તમે ઘણા બધા જે અપવાદ રૂપી હોમ છે મૂળ ક્રિયાપદ ભૂતકાળ શું કહેવાય કે મેક શબ્દ છે તેનું મેડ હોય આ ગો છે તેનું મેન્ટ થાય આ બધા આપણે બરોબર તૈયાર કરવાના રહે છે અને ધોરણ 8ની ગ્રામરની અંદર આપેલા છે બરાબર આટલા નિયમો છે તો વધારે પડતા ઉદાહરણ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નવી વિજ્ઞાનમાં આપનું સ્વાગત છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ ભણ્યા એવી જ રીતે કાર્યમય પ્રકાર છે સારું ભવિષ્ય જેને અંગ્રેજીમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ કહેવામાં આવે છે સારા વર્તમાનકાળની અંદર આપણે એનો ઉપયોગ ક્યાં કરવો લઈ શકીએ હતા જોત પ્રવૃત્તિ પ્રક્રિયાઓ હોય કહેવત હોય તો ભૌગોલિક અથવા વૈજ્ઞાનિક નિયમ હોય સારા સત્ય હોય ત્યારે આપણે સારા વર્તમાનકાળનો ઉપયોગ કરતા હતા જેમાં ટુ અને દસ સહાયક ક્રિયાપદો હતા એવી જ રીતે ભૂતકાળની અંદર જે ક્રિયા ભૂતકાળમાં થયેલી હોય તે દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરતા હતા એમાં ડીલનો ઉપયોગ કરતા હતા સહાયક ક્રિયાપદ તરીકે
હવે જે કાળ આવે છે તે સિમ્પલ ફ્યુઝન છે એટલે કે સાદો ભવિષ્યમાં તો ઉપયોગ ક્યારે થાય તો કે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા થવાની હોય તે દર્શાવવા માટે સારા ભવિષ્યમાં ઉપયોગ થાય છે જેમ કે હું આવતીકાલે મુંબઈ જઈશ હું આવતીકાલે ક્રિકેટ રમીશ તો આ બધી જે પ્રક્રિયાઓ છે એ ભવિષ્યમાં થવાની છે તે દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યનો ઉપયોગ કરીએ છીએ સાદા વર્તમાન કાળની ભૂતકાળની જેમ તેની ભાગ્ય રચના સેમ જ રહે છે ફક્ત સાહિત્ય કોઈને ચેન્જ થાય છે સૌથી પહેલાં કરતા સાહિત્યમાં તરીકે બિલ અથવા સેમનો ઉપયોગ કરવાનો છે સૌથી મહત્વનું એ કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે હું આવતીકાલે મુંબઈ જવાનો છું તો એના માટે કોનો ઉપયોગ થાય તો મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ બહુ જ રહેશે કર્મ જે હોય તે એમાં કોઈ ચેન્જીસ નહીં અન્ય અન્ય તરીકે સાદા ભવિષ્યકાળની અંદર મોટા ભાગે શબ્દો ઉપયોગ થાય છે કે નેક્સ્ટ મંથ નેક્સ્ટ ડે ટુમોરો આ રીતે હવે સૌથી પહેલા આપણે પરંતુ જો તમે આઈ અને બી ને છોડીને બાકીના જે કોઈ કરતા છે જેમ કે યુ છે દે છે કોઈ બહુવચન હોય હી છે હી છે કોઈ નામ હોય તેની સાથે જો સેલનો ઉપયોગ કરો તો તે ગ્રામેટિકલ ખોટું છે વ્યાકરણ દ્રષ્ટિએ ખોટું છે કદાચ તમારે સેલનો ઉપયોગ કરવો જ હોય તો ફક્ત ને ફક્ત આઈ અને બી સાથે કરી શકો છો અને સીધે જો તમારે રાખવું હોય કે મારે દરેક જગ્યાએ બિલનો ઉપયોગ કરવો છે તો તમે દરેકે દરેક આઈ અને બી સાથે પણ બિલનો ઉપયોગ કરો વ્યાકરણ દ્રષ્ટિએ ખોટું નથી બરાબર ભવિષ્યકાળની અગર વાક્ય કહી દેના હોય તો આપણે વાક્ય સાથે કરતા બિલ અથવા સેલ ક્રિયાપદ મોટું કરવાનું નહીં બરાબર હવે આપણા વાક્યની અંદર સૌથી પહેલા વાક્ય બે બી બાય યુ કાર ટુમોરો મતલબ તેઓ આવતીકાલે કાર ખરીદશે નવી કાર ખરીદશે તો જે કરતા છે એની સાથે સહાયક ક્રિયા પર બિલ આવશે બરાબર ક્રિયાપદનું બાય ને ખરીદવું ક્રિયાપદનું મૂળ રૂપ છે અહીંયા ન્યુ કાર કર્મ છે અને ટુમોરો કન્ય છે આવતીકાલે નવી કાર ખરીદશે બી સેલ કે ફૂટબોલ અંડરગ્રાઉન્ડ બી કરતા છે કે આપણે આપણે સમજીએ પ્રમાણે આ એક મિશન કોઈ સેલ નો ઉપયોગ કરો તો કોઈ પ્રોબ્લેમ નથી તો બી સાથે સેલ પણ અહીંયા તમે બિલ પણ મૂકી શકો છો ગ્રામીણ દ્રષ્ટિ ખોટું નથી બી સેલ પ્લે એમ ફૂટબોલ અંડરગ્રાઉન્ડ અમે મેદાન પર ફૂટબોલ રમીશું એ ભવિષ્યની ઘટના છે હી વિલ ગીવ અ ગિફ્ટ ટુ હિઝ ફ્રેન્ડ હી વિલ હેલ્પ અહીંયા જો બાય કે અને કી ત્રણે ત્રણ ક્રિયાપદના મૂળ રૂપો છે અને સાથે સાથે એક બિલ છે એ સાથે આપણે બિલ મૂકીશું સેનો ઉપયોગ નહીં થાય એ બિલ જીવ અકીપ અકીપ એ કર્મ છે પુલિસ ફ્રેન્ડ એના મિત્રને આપશે તો આ અન્ય વસ્તુ છે એ બિલ જીવ અકીપ પુલિસ ફ્રેન્ડ એના મિત્રને ભેટ આપશે આ થયા સાદા વાક્યો બરાબર આમાં ક્યાંય પણ કોઈ ચેન્જીસ કરવાના આવતા નથી આ પાસે ક્યારે આવવાનું છે બિલ અને સેલનો ઉપયોગ મોડેલ ઓક્સિલરી તરીકે પણ થાય છે આપણે પાછળ અભ્યાસ કરીશું બરાબર સૌથી સેલનો છેલ્લો કાળ છે બિલ અને સેલ સહાયક ક્રિયાપદ ક્રિયાપદ મૂળ પ્રક્રિયા કરવાનું કરતા તરીકે કોઈ પણ હોય તો આપણે વધારે સૂચન ભર્યું ના કરીએ એના કરતાં પહેલાં છે કે આપણે બિલનો ઉપયોગ કરીએ સેલને ઉપયોગ એમ પણ ગ્રામ પર નહેવત પણ થાય છે આ છે આગળ વાતો હવે નકાર વાતો છે એના બિલ નો ઉપયોગ થાય છે ઓન એટલે ડબલ્યુ ઓ એન ટી જ્યારે શેર નોન હું ટૂંકું રૂપ થશે સેમ એસ એચ એ એમ ટી બરાબર હવે નકારની અંદર વાક્ય રચના એ રીતે ફક્ત કોઈ પણ કામ હોય હું નકાર વાક્ય બનાવું તો હંમેશા સહાયક ક્રિયા પર પછી જ નોંધ આવે એ ગમે તે કાળો સાદો વર્તમાન કાળો સાદો ભૂતકાળ હોય કે સાદો ભવિષ્ય કાળ તો આપણે અહીંયા સહાયક ક્રિયા પર જે છે એ વીર છે અને સેલ છે એ વીર છે તો હંમેશા એના પછી જ નોંધ મૂકીશું ભૂતકાળ હોય તો બીડ પછી નોંધ મૂકીશું ભવિષ્યકાળ હોય તો સેવન બિલ પછી અને વર્તમાન કાળ હોય તો બહુ અથવા જ પછી અથવા સહાયક ક્રિયા પછી તો કે દે બિલ નોટ બાય યુ કાર ટુ મોરો ફક્ત નોટ ફોર સહાયક ક્રિયા પછી કોઈ બીજા જીનિસ પર આવતા નથી મતલબ તે આવતીકાલે
बात ढंग से नहीं। आई शैल नॉट प्ले फुटबॉल ऑन द ग्राउंड, मतलब हूँ आपके वाले मैदान पर फुटबॉल भविष्य में। ही विल नॉट गिव अ सीट टू हिज फ्रेंड, मतलब तेरा मित्र ने वेट आपसे नहीं। हवे आपने नकारात्मक वाक्य खास कर ध्यान परीक्षा के अंदर व्याख्या किया है। आज जब मन बदल की ओर हमारे लेना के आप बिल मॉडल टू को रूप से सेंड आप को क्या हो चाहिए अपने क्या सवाल होते हैं तो ये मतलब सेंड मॉडल टू को रूप से सेंड बराबर। तो आप पढ़ने वस्तु ध्यान रखो। हवे अरे काट लीजिए अलग अलग वाक्य प्रकार से क्या आपने अपॉर्चुनिटी नेगेटिव साथ ही साथ प्रश्न को उगट भाग के इंट्रोगेटिव वाक्य बनाना सीखेंगे। तरीके तरीके कारणी इधर वर्तमान कारण को गजमत को कसर का सहायक के पत्र के बुद्ध कारण के मुक्त दी और आने इधर इंट्रोगेटिव के वाक्य छे। तो तरीके 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 को लघु सहायक क्रिया पद में स्थान करता है न करता में स्थान सहायक क्रिया पद है पांचवे जी क्रिया पद में मूल रूप आ। तो आ वाक्य छे दे विल बाय न्यू कार टू मोर, तो एनु इंट्रोगेटिव थसे वही जे छे एनु स्थान कितने सहायक क्रिया पद है देश को देनु स्थान विल लेसे न विल स्थान दे लेसे लेके सहायक क्रिया पद स्थान है करता न करता स्थान सहायक क्रिया पद। तो विल दे आपके वाक्य में अहमद जैसे बाय न्यू कार टू मोर खास ध्यान आपको प्रश्न चिन्ह प्रश्न वाक्य से जमा है के लिए दे ही शैल प्ले फुटबॉल अंडरग्राउंड। तो शैल बी प्ले फुटबॉल अंडरग्राउंड बिलो स्थान शैल लेसे के सहायक क्रिया पद सेल का भी ले सकते कर आपकी बात करते हैं जिम्मा है लेकिन सेल भी प्ले फुटबॉल अंदर ग्राउंड भी ही गिव अ गिफ्ट टू हिज फ्रेंड ये वो कर के से क्या मतलब ही विल गिव अ गिफ्ट टू हिज फ्रेंड मतलब भी सहायक क्रिया प्रथम स्थान ले से बराबर माने जे कर का छे सहायक क्रिया प्रथम स्थान ले से भी ही गिव अ गिफ्ट टू हिज फ्रेंड आपसे प्रश्न है आता उलट वाक्य वर्तमान काल में बुलेट का उपयोग है भविष्यकाल नवी कार खरीदे से उसमें तुमने लिखे तो यहां कि गोइंग टू उपयोग करो। तो गोइंग टू એટલે કે સેલ અથવા વિલ બરાબર। હવે આ વાક્ય છે દે તો દે સાથે વર્તમાન કાળનું ઉપયોગ તો આવે આ તો કે દે આર પછી લખવાનું ગોઈંગ અને પાછળની વાક્યને એમ હશે બરાબર। તો કે દે આર ગોઈંગ ટુ બાય ન્યુ કાર ટુ મોર ત્યાંથી આપણે સેલને મિલને હટાવી દઈશું એ રીતે આપણે ઈ વિલ ગિવ અ ગિફ્ટ ટુ હિઝ ફ્રેન્ડ અહીંયા ફક્ત આપણે જેમ કે આપણે હી છે તો એ હી સાથે ઈ જ આપણે તો હી ઇઝ ગોઈંગ ટુ આપણે વાક્ય કે તેમ જ છે ગિવ અ ગિફ્ટ ટુ હિઝ ફ્રેન્ડ એ રીતે ધારો અહીંયા આઈ હોય અને તમને ટુ બિના સોરી ગોઈંગ નો ઉપયોગ કરવાનો કીધેલ હોય તો અહીંયા આઈ હોય તો કે આઈ એમ ગોઈંગ ટુ ગિવ અ ગિફ્ટ ટુ હિઝ ફ્રેન્ડ આ સારા ભવિષ્યકાળના દેશી નિયમો છે તો સેવન સેવન કાળ હોય તો આ સાદો ભવિષ્યકાળ છે વધારે ઉદાહરણ માટે તમે 10 ની ગ્રામનો ઉપયોગ